હવે આગળ વાત કરીએ તો ઉપલેટાની. ઉપલેટામાં સ્વયંસેવક દળ દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસામાં રહેતા અનુસૂચિત જાતિની દીકરીના હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. તારીખ 1-1-2020 રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગામમાં રહેતા અનુસૂચિત જાતિની દીકરીનું અપહરણ કરીને 4-5 દિવસ સુધી બંધક બનાવીને અમાનુષી અત્યાચાર કરીને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ત્યાંના પોલીસ તંત્ર દ્વારા ઢીલી નીતિ રાખવામાં આવી હતી. તે અને હત્યાના આરોપીઓના નિર્ભયાના હત્યારાઓને જે મોડાસાના અનુસૂચિત જાતિની દીકરીના હત્યારાઓને પણ ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે સ્વયં સૈનિક દળ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું. કાનભાઈ સુવા, જેડેશ ટીવી, ઉપલેટા. આજે અમે લોકો સ્વયં સૈનિક દળ દ્વારા જે મોડાસામાં બનેલી અરવલ્લીમાં જે દલિત દીકરીને 4 જણાઓએ કિડનેપ કરી અને સામૂહિક અત્યાચાર કરી એમની હત્યા કરેલ, તો આજ રોજ અમે ઉપલેટા મામલતદાર કચેરીમાં એ લઈ અને આવેદનપત્ર માટે ભેગા થયા છીએ જે સ્વયં સૈનિક દળ થ્રુ. તો આજે અમારે આ ગુજરાત સરકારને ખાસ એ જાણ કરવાની કે જો અમારી દીકરી ઉપર અત્યાચાર થતા હોય અને 24 કલાક સુધી અમારે ન્યાય મેળવવા માટે આજીજી આ સરકાર પાસે કરવી પડતી હોય તો અમે શું આ દેશના નાગરિક નથી? અમે શું બહારથી ક્યાંયથી આવેલા હી? જો આ સરકારને આગળનું કહેવાનું કે આગળ હવે પછી જે અનુસૂચિત જાતિ ઉપર જે અત્યાચાર અવારનવાર થાય છે, રોજ છાપું ખોલો તો એક નવો કેસ કે દલિત ઉપર આ અત્યાચાર, SC ઉપર આ અત્યાચાર, તો રોજમાં રોજ એક એવી કાસ્ટ જે દલિત કાસ્ટ છે એની ઉપર રોજ અનેક અત્યાચારો થાય છે. તો આ જે સરકારની ઢીલી નીતિ છે, જે સરકારને આ દેખાતું નથી, તો રોજ હવે પછી આગળ આ આવેદનપત્ર આપી આપી અમે લોકો પણ થાકી ગયા અહીં. જો હવે પછી આગળ આ દલિતો ઉપર અત્યાચાર જે થાય છે એ આગળ નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને સ્વયં સૈનિક દળ દ્વારા આ વિશે બહોળી સંખ્યામાં સરકારને જવાબ આપવો પડશે. હવે પછી આગળ કાંઈ પણ જે દલિત અત્યાચાર થાય છે એના વિશે સરકારે કાંઈક નવા પગલાં નહીં લે અને આ અત્યાચાર નહીં રોકાય તો અમે લોકો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશી. જય ભીમ, નમો બુદ્ધાય, જય સ્વયં સૈનિક દળ.